નમસ્કાર મિત્રો, તાજા અને તમારા ખિસ્સાને ખાલી કરતા મોટા સમાચાર. બેંક ખાતા ધારકો, જાણી લો નવા નિયમો. હવે 6 મહિના સુધી નહીં ઉપાડી શકાય પૈસા. આરબીઆઈ બેંકે મૂક્યો કડક પ્રતિબંધ. જાણો નહીતર 10,000 રૂપિયાનો દંડ. સુપ્રીમ કોર્ટ અને પીએમ મોદીને લઈને મોટા સમાચાર જાણતા પહેલા, તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહેશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. ભારત દેશના વડાપ્રધાને પાઠવી શુભેચ્છા. પીએમ નરેન્દ્ર મોદીએ ઇટલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે ટેલિફોન પર વાત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ તેને ઇટલીના મુક્તિ દિવસની 19મી વર્ષગાંઠ પર શુભેચ્છા પાઠવી હતી. સાથે પીએમ મોદીએ ઇટલીના લોકોને પણ અભિનંદન પાઠવ્યા હતા. જૂન 2024માં ઇટલીમાં યોજાનાર G20 સમિટ માટે આમંત્રિત કરવા બદલ પીએમ નરેન્દ્ર મોદીએ પીએમ મેલોનીનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય. સુપ્રીમ કોર્ટે ઈવીએમ અને વીવીપેટના વેરિફિકેશન સામે દાખલ કરવામાં આવેલી તમામ અરજીઓને ફગાવી દીધી હતી. ઈવીએમમાં નોંધાયેલા મતોની સંખ્યા વીવીપેટમાં જારી થતી સ્લીપ સાથે મેળ કરવા માટેની અરજી દાખલ કરવામાં આવી હતી. જો કે કોર્ટે નિર્દેશ આપ્યો કે સીલબંધ સિમ્બોલ લોડિંગ યુનિટને ઈવીએમના સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવે. કોર્ટે પેપર બેલેટ યુનિટથી ચૂંટણી કરવાની અરજીઓને પણ ફગાવી દીધી હતી. હવે બેંક ખાતા ધારકો, જાણી લો. ICICI બેંકે છેલ્લા કેટલાક દિવસોમાં જારી કરાયેલા 17,000 જેટલા ક્રેડિટ કાર્ડને બ્લોક કર્યા છે. કાર્ડ બ્લોક કરવાનું કારણ જણાવતા બેંકે કહ્યું કે ક્રેડિટ કાર્ડ ભૂલથી બેંક ડિજિટલ ચેનલમાં ખોટા યુઝર સાથે મેચ થઈ જાય છે. ગ્રાહકોને ટૂંકા સમય માટે નવા કાર્ડ આપવામાં આવશે. આ માટે બેંકે ગ્રાહકોની માફી પણ માંગી છે. બેંકે એમ પણ કહ્યું છે કે ગ્રાહકને કોઈ પણ નાણાકીય નુકસાનની સ્થિતિમાં વળતર આપવામાં આવશે. હવે આરબીઆઈ બેંકે મૂક્યો કડક પ્રતિબંધ. આરબીઆઈએ કોટક મહિન્દ્રા બેંકને ઓનલાઈન અથવા તો મોબાઈલ બેન્કિંગની ચેનલથી નવા ગ્રાહકો બનાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ સિવાય આરબીઆઈ કોટક બેંકના નવા ક્રેડિટ કાર્ડ જારી કરવા પર પણ પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. જો કે આરબીઆઈએ કહ્યું કોટક મહિન્દ્રા બેંક તેના વર્તમાન ગ્રાહકોને ક્રેડિટ કાર્ડ ગ્રાહકો સહિત તમામ સેવાઓ પ્રદાન કરવાનું ચાલુ રાખશે. તમારા ખિસ્સાને ખાલી કરતા મોટા સમાચાર. આરબીઆઈ એપ્રિલ મહિનાના બુલેટિનમાં સમાજના દરેક વર્ગને સ્પર્શતી બાબત પર ધ્યાન દોરતા કહ્યું છે કે દેશની પ્રતિકૂળ હવામાનને કારણે મોંઘવારી વધી શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા સંઘર્ષને કારણે ક્રૂડ ઓઇલના ભાવ અસ્થિર રહી શકે છે. જો કે જીડીપી વૃદ્ધિદર કોવિડ પહેલાની જેમ 7% વધારે જશે તેવું વાતાવરણ બની રહ્યું છે. દેશમાં રોકાણની માંગ અને વેપાર ગ્રાહક માટે સાનુકૂળ વાતાવરણ જીડીપી વૃદ્ધિદરમાં વધારા સાથે અનુકૂળ છે. બેંક ખાતા ધારકોને મોટો ઝટકો અને નહીં ઉપાડી શકાય પૈસા. આરબીઆઈએ મહારાષ્ટ્રની સિરપુર મર્ચન્ટ કોઓપરેટિવ બેંકમાંથી પૈસા ઉપાડવા સહિત ઘણા નિયંત્રણો લાદ્યા છે. આ બેંક સાથે જોડાયેલા ગ્રાહકો હવે 6 મહિના સુધી પૈસા ઉપાડી શકશે નહીં. આ ઉપરાંત બેંકને લોન કે અન્ય નાણાં આપવા કે રોકાણ કરવાની પણ પરવાનગી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. આરબીઆઈએ બેંકની નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને આ કડક પ્રતિબંધ લગાવ્યો છે. જાણી લો મિત્રો, નહીતર થશે 10,000 રૂપિયાનો દંડ. નાણાકીય વર્ષ 2021-22 માટે સુધારેલ આવકવેરા રિટર્ન ફાઇલ કરવા માટે 31મી માર્ચ છેલ્લી તારીખ હતી. તેમાં ભૂલ રહી હશે તો બાકીની ટેક્સની રકમ પર 200% દંડ વસૂલ કરવામાં આવી શકે છે. જે લોકોની વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયાથી વધારે છે તેને આવકવેરા રિટર્ન ફાઇલ કરવું જરૂરી બને છે. 5 લાખથી વધુની આવકના કેસમાં 5,000 રૂપિયા દંડ, 5 લાખ સુધીની આવકમાં 1,000 રૂપિયાનો દંડ. જો રિટર્ન મોડું કરવામાં આવશે તો 31 ડિસેમ્બર બાદ ભરશે તો 10,000 રૂપિયાનો દંડ થશે.